नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ની અંદર ગુજરાતી વિષયમાં છેલ્લે આપણે ગધ્ય 2 પોસ્ટ ઓફિસ એમની વાત કરેલી હતી. એના બે વિભાગ, એક ની અંદર લેખક પરિચય અને એમની ત્યાર પછીની જે આગળની વાત અલી ડોસા કોચમેનની કરેલી હતી. આજે પાર્ટ 3, એના પછીની ઘટનાઓ કેવી કેવી બને છે, કઈ કઈ બાબતની એની અંદર અલી ડોસા અને પોસ્ટ ઓફિસની અંદર રહેલા વ્યક્તિઓ એમની વચ્ચેનો જે સંવાદ, એમની જે મશ્કરી અને પોતાની દીકરીના લગ્નના 5-5 વર્ષના વાણાવાઈ છતાં પણ પોતાની દીકરીને એક પણ પ્રકારનો પત્ર એમને મળતો નથી, આનો વિયોગ, આ બધી બાબતોની ચર્ચા આજે આપણે કરવાની છે. ફરીથી આપ બધાનું હું આ લેક્ચરની અંદર સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. પહેલા પોઈન્ટ ઉપર આપણે જઈએ કે અલી ડોસાની જીવન સંધ્યા. જીવન સંધ્યા એટલે શું? તો કે વૃદ્ધાવસ્થા. અત્યાર સુધી જ્યારે અલી ડોસો કોચમેન યુવાન હતો, ત્યારે એ યુવાનીની અંદર ખૂબ મોટા પ્રકારમાં, ખૂબ મોટા પ્રમાણની અંદર એણે શિકાર કરેલા હતા. એ સસલા હોય કે અન્ય કોઈ પ્રાણી કે પક્ષીઓ હોય, તો એ જ્યારે એ પોતાના શિકારની પાછળ દોડતા ત્યારે એ ખૂબ જ ખુશનુમા અવસ્થાની અંદર, ખૂબ મિજાજી અવસ્થાની અંદર હતા ત્યારે ખૂબ એ પોતે એનાથી આનંદ પામતા કે આજે મેં શિકાર કર્યો છે. અને જેમ જેમ સસલું આગળ દોડતું જાય અને પોતે એમની પાછળ દોડે અને પોતે જ્યારે એમનો શિકાર કરે ત્યારે ખૂબ ખુશ થતા. અત્યારે તો કે અવસ્થા એમની નથી, અત્યારે એમની વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા પછી જ્યારે પોતાની એકની એક દીકરી કે જેનું નામ મરિયમ હતું, એ મરિયમના લગ્ન થાય છે, મરિયમને પોતે વડાવે છે. એ મરિયમના પતિ છે એ પંજાબની અંદર એ પોતે એક સુરક્ષાની દ્રષ્ટિએ, સુરક્ષાની અંદર પોતે હોય છે. એ સુરક્ષા માટે થઈ અને પંજાબમાં સ્થિત પોતાની દીકરીને એ ઓફિસરની સાથે એમને લગ્ન કરાવે છે અને એમની દીકરી છે એ પંજાબ જતી રહે છે. પંજાબ ગયા પછી 5 વર્ષ સુધી એમની દીકરી તરફથી એમના કોઈપણ સમાચાર એમને ન મળ્યા. સ્વાભાવિક છે કે પોતાની દીકરી આટલે દૂર હોય અને દૂર હોવાથી એમને જ્યારે કોઈપણ પ્રકારના સમાચાર ન મળે ત્યારે તો કે એમને દુઃખ, એમને વિયોગ થતો. દીકરી પ્રત્યેનો પ્રેમ અને વિરહ, આ મુખ્ય પાસું આ પાઠનું હૃદય કહી શકાય. દીકરી છે વાલનો દરિયો હોય આપણે એમ કહેતા હોય, દીકરી છે તો વાલનો દરિયો છે. સ્નેહ પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ કેટલો હતો એને, અને અત્યારે જ્યારે એમની દીકરી એમની પાસે એમની સાથે નથી, એનાથી દૂર છે, સાસરે છે, ત્યારે એમનો વિયોગ પહેલી વખત આ વ્યક્તિને અત્યારે સતાવે છે. અત્યાર સુધી ક્યારેય પણ એમને એનો વિયોગ નહોતો થયો. શા માટે? તો કે એમની સાથે હતી. સાથે નહોતી એટલે કે ત્યારે યુવાન અવસ્થા તરફ હતો અને યુવાનીની અંદર જે એમને એટલો બધો વિયોગ નહોતો, પણ અત્યારે જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર પોતે છે ત્યારે વૃદ્ધાવસ્થાની અંદર એમને વિયોગ સતાવે છે. અને જ્યારે એને વિરહ છે એની દીકરીનો થયો ત્યારે પછી તો કે પોતે શિકાર કરવાનો જે રસ હતો, એ શિકાર કરવાનો રસ છે એ પણ એમનો ઉતરી જાય છે. અને જિંદગી, જાતી જિંદગીએ એમને પહેલી વખત એવું સમજાણું છે કે કુદરતના બનાવેલી આ સૃષ્ટિની અંદર, કુદરતની બનાવેલી આ સૃષ્ટિની અંદર વિરહના આંસુ પણ હોય છે. આંસુ શું છે એને અત્યાર સુધી ખબર નહોતી. અત્યાર સુધી એ પોતે જ્યારે શિકાર કરતો અને શિકાર કરવાથી રાજીપો એમને મળતો, જ્યારે બીજે પક્ષે તો કે જેનો શિકાર થયો છે એ પણ, એ સસલું હોય કે અન્ય કોઈ બાબત હોય કે અન્ય કોઈ પ્રાણી કે પક્ષી હોય, એ પણ કોઈકનું તો સંતાન હતું, એ કોઈકનું સંતાન હતું તો એના માતા પિતાને પણ વિરહ થયો હશે, એના માતા પિતાની આંખમાં પણ આંસુ તો આવ્યા હશે. અત્યારે આ ભાઈને એવું સમજાય છે કે આ દુનિયાની અંદર એટલે કે કુદરતે જે સૃષ્ટિ બનાવી છે
એ કુદરતે બનાવેલી સૃષ્ટિની અંદર આંસુ છે અને એ વિરહના આંસુ છે, દુઃખના આંસુ છે, કોઈકની યાદના આંસુ છે. અને અત્યારે એ જ આંસુ એ અલી ડોસા કોચમેનની આંખની અંદરથી એ ધીમે 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 કરતા, ટપ 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 કરતા એ બોર જેવડા આંસુ વહેવા લાગે છે. ક્યારે? તો કે જ્યારે પોતે પોતાની એકની એક દીકરી એ મરિયમને યાદ કરે છે ત્યારે. પોતે છે એ વહેલી સવારમાં 4 વાગે ઉઠી જતા અને 4 વાગે ઉઠી અને નિયમિતપણે ક્યાં આવતા? તો કે પોસ્ટ ઓફિસે આવતા. શા માટે પોસ્ટ ઓફિસે આવતા? ત્યારના જમાનાની અંદર એક જ એ માધ્યમ હતું. શું? તો કે સંદેશા માટે થઈ અને તાર કરે અથવા તો ટપાલ આવતી. એ પોતે પોસ્ટ ઓફિસે એટલા માટે આવતા કે કદાચ પોતાની દીકરીનો પત્ર આવે, અને પોતાની દીકરીનો જ્યારે પત્ર આવે ત્યારે એનો રાજીપો એને વાંચી અને એનો રાજીપો છે ખૂબ હોય. એટલા માટે થઈ અને પોતે છે પોસ્ટ ઓફિસે 4 વાગ્યામાં ઉઠીને આવતા. કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, આ ઋતુમાં પણ પોતાની હાજરી પોસ્ટ ઓફિસે હોય છે. પોસ્ટ ઓફિસના વ્યક્તિઓ ન આવ્યા હોય પરંતુ આ ડોસો છે એ પોસ્ટ ઓફિસે અવશ્ય આવી જતો. હવે એવું લાગતું હતું કે આ પોસ્ટ ઓફિસ છે ને એમનું ધર્મક્ષેત્ર છે અને એના માટે તીર્થ સ્થાન બની ગયું. જેવી રીતના આપણે છે કોઈ મંદિરે જતા હોઈએ, કોઈ મસ્જિદે જતા હોઈએ, ભગવાનને હાથ જોડી અને પ્રાર્થના કરતા હોઈએ કે જ્યાં એક અમારા બધા દુઃખ છે એ દૂર થાય, એવી જ રીતના ધર્મક્ષેત્ર અને તીર્થ સ્થાન તરીકે પોસ્ટ ઓફિસને પસંદ કરી. કોણે પસંદ કરી? તો કે અલી ડોસા કોચમેને. શા માટે પસંદ કરી? તો કે એને પોતાની દીકરીનો પત્ર આવશે આવી એક આશા માટે થઈ અને પોતે છે એ આ પોસ્ટ ઓફિસને પસંદ કરી છે. ત્યાર પછી તો કે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, ઓફિસરો હોય, એ એક પછી એક પોસ્ટ ઓફિસે આવતા હોય છે. પટ્ટાવાળાઓ ત્યાંના હોય એ પણ કાગળ લેવા માટે થઈ અને આવવા લાગે છે. ક્યાં? તો કે પોસ્ટ ઓફિસે. અને આ ભાઈ છે એ વૃદ્ધ વ્યક્તિ અલી ડોસા વૃક્ષની નીચે બેસી અને આ બધું જોયા કરે છે કે ઘણા બધા વ્યક્તિઓ કાગળ લેવા માટે આવે પરંતુ પોતાનો કાગળ, પોતાનું નામ કોઈ ઉચ્ચારતું નથી. ત્યારે વહેલી સવારનો જ્યારે એનો પોસ્ટ ઓફિસનો સમય થયો છે ત્યારે પોસ્ટ ઓફિસનો દરવાજો છે એમનું બારણું છે એ ખુલે છે. બારણું ખુલે છે એટલે બધા એમના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ પોસ્ટ ઓફિસની અંદર જઈ અને પોતાનું નક્કી કરેલું કામ છે એ કામ કરવા લાગે છે. થોડોક સમય પસાર થાય એટલે કારકુન એટલે કે ક્લાર્ક જે છે એ ક્લાર્ક પોતે મોટેથી બૂમ પાડી અને જે વ્યક્તિઓના પત્રો હતા એ વ્યક્તિઓને પોતે બોલાવે છે બૂમ પાડી અને જે વ્યક્તિઓ પોલીસવાળા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તેને પોતે પત્ર આપી અને ત્યાંથી એ ખુશ થઈ અને જતા રહેતા. ધીમે ધીમે કરતા બધા છે ત્યાંથી પત્રો લઈ અને રવાના થાય, જવાની તૈયારી કરે છે. થોડોક સમય થયો એટલે અંદર એક ચેર ઉપર એક વ્યક્તિ, ખૂબ જાડા એવા વ્યક્તિ હતા અને હંમેશને માટે એમનો ચહેરો છે એ ચડેલો જ હોય, આવા ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિ એ પોસ્ટ માસ્તર હતા. એ પોસ્ટ માસ્તરે એના સહકર્મચારીને એવો પ્રશ્ન પૂછ્યો કે આ માણસ ગાંડો છે? કોઈ કયો માણસ? અલી ડોસાની વાત કરે કે જે એક વૃક્ષની નીચે બેઠા હતા, ત્યાંથી એની સામે જોઈ અને પોતાના સાથી મિત્રને કહે છે કે આ વ્યક્તિ, આ માણસ ગાંડો છે? પ્રશ્ન પૂછ્યો. સામેના વ્યક્તિ પણ સહજતાથી અને સરળતાથી એને જવાબ આપ્યો તો કે હા, આમ તો ગાંડા જેવો જ છે. એમ ન કીધું કે ગાંડો છે, આમ તો એ કે ગાંડા જેવો જ છે. શા માટે એણે ગાંડા જેવો જ છે એવું કીધું? તો કે એ પોતે છેલ્લા 5 વર્ષથી બધી જ ઋતુઓમાં એ કે કાગળ લેવા માટે અહીંયા આવે છે પરંતુ અત્યાર સુધી એમને ભાગ્યે જ કાગળ મળ્યો છે, એટલે કે નહીં જ મળ્યો, એને મળ્યો જ નથી એવું કહો તો કહી શકાય. જે વ્યક્તિ 5-5 વર્ષથી નિયમિત સમયે એના નક્કી કરેલા સમયે જે સ્થળે પહોંચે છે છતાં પણ એમને કાગળ છે મળતો નથી, એટલા માટે થઈ અને ત્યાંના બધા જ વ્યક્તિઓ છે આ માણસને ગાંડો કહે છે કે આ તો ગાંડો માણસ છે. 5 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ એમને પત્ર ન લખતું હોય તો એનું કોઈ હોય જ નહીં, આવું માની લેવું જોઈએ. છતાં પણ આ શા માટે હજુ સુધી અહીંયા આવે છે?
आवा मननी अंदर घणा बधा व्यक्तिओ छे पोते पोतानी रीते विचारवा लागे छे, परंतु अली डोसा कोचमेन छे એ આ કોઈ પણ વ્યક્તિની દરકાર કરતા નથી, એમની પરવાહ કરતા નથી, એ જે કાંઈ પણ મેણા ટોણા સંભળાવે છે એ બધા જ પ્રકારના મેણા ટોણા પોતે સાંભળી લે છે, સામે કોઈ પણ પ્રકારનું પ્રત્યુત્તર નથી આપતા. શા માટે? એમના મગજની અંદર, એના હૃદય ઉપર, એના મનસપટલ ઉપર ફક્ત એક જ સ્મૃતિ, એક જ છબી, કહી તો કે પોતાની દીકરીની છબી, કે મારી દીકરી મને પત્ર જરૂર લખશે. અને એ જ આશાએ હજુ સુધી પોતે જીવંત છે અને નિયમિતપણે આ પોસ્ટ ઓફિસે આવી અને બેસે છે. આપણે કહીએ છીએ કે આશા અમર છે, ક્યારેક તો આપણી પૂરી થશે જ. આવી જ આશા સાથે આ ભાઈ અલી ડોસા કોચમેન, આ વૃદ્ધ વ્યક્તિ પોતે ત્યાં આવી અને બેસી રહે છે. ત્યાર પછી તો આખી પોસ્ટ ઓફિસની અંદર ગાંડાનું પુરાણ છે ને એ ચાલુ થયું. શિવ પુરાણ ને ગરુડ પુરાણ ને વિષ્ણુ પુરાણ ને આ તો બધા નામ સાંભળ્યા હોય, પણ એની અંદર નવું પુરાણ આવ્યું. એણે લેખકે મૂક્યું ગાંડાનું પુરાણ. ગાંડાનું પુરાણ એટલે શું? તો કે એમાં બધા ગાંડાની જ વાત કરે. તો કે અમદાવાદની અંદર એક ગાંડો હતો. શું કરતો? તો કે રોજ છે ને એ નદીએ જઈ અને પથ્થર ઉપર પાણી રેડા કરે. એક વ્યક્તિ હતો તો રોજ છે નિયમિતપણે એ ગાંડો વ્યક્તિ છે શું કરતો? તો કે સરસ મજાનું માટી છે એ માટીને ભેગી કરે, આખો દિવસ એ માટીને ભેગી જ કર્યા. એક ગાંડા એવા પણ પાઠની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તો કે કાવ્યો કર્યા કરે, કવિની જેમ એ પોતે છે લેખા જ કરે. શું લખે છે એ એને ખબર નથી, પણ એમ કહેતા કે કાવ્યો કર્યા કરે. આવા ગાંડા ઉપર ચર્ચા છે એ પુષ્કળ પ્રમાણની અંદર આ પોસ્ટ ઓફિસની અંદર ચાલવા લાગે છે. અલી ડોસો છે એ પોતે પોતાની જગ્યાએથી ડગતો નથી, પોતાની જગ્યાએ જ ઊભો રહે છે, પોતાની જગ્યાએ સ્થિર છે. શા માટે? તો કે જ્યારે અહીંયાથી બધા જતા રહેશે પછી જ પોતે જવાનો છે, એ પહેલાં જશે નહીં. શા માટે નથી જવાનો? તો કે કદાચ છેલ્લો એમનો પત્ર મળે તો. બધા જતા રહીએ પછી તો કોઈ પત્ર એમને આપવાવાળું હતું નહીં, એટલે પછી પોતે પણ ત્યાંથી રવાના થાય છે. ત્યાં સુધી એ ત્યાંથી જતા નથી. ગાંડાનું પુરાણ છે પોસ્ટ ઓફિસની અંદર બધાએ કર્યું. ત્યાર પછી તો કે બધા વ્યક્તિઓ છે પોતપોતાનું કામ પૂર્ણ કરી, ઓફિસનો સમય છે એ પૂર્ણ કરી અને હસતા હસતા, એટલે કે આ અલી ડોસાની સામે એની ઉપર હસતા હસતા ત્યાંથી ધીમે 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 કરતા રવાના થાય છે. અલી ડોસો આ બધાને ખૂબ સ્નેહભાવથી જુએ છે કે કાંઈ વાંધો નહીં, આજે પત્ર ન આવ્યો તો પછી તો ક્યારેક આવશે ને. પરંતુ ઓલા બધાની મશ્કરી કરે છે, એવી મશ્કરી કરે છે, છતાં અલી ડોસાને ખોટું નથી લાગતું, એ માથું લગાડતા નથી અને પોસ્ટ ઓફિસમાંથી બધા છે એ બંધ કરી અને જતા રહે છે. ત્યારે પોસ્ટ ઓફિસ હતી એવી શાંત નીરવ બની જાય છે. હવે તો કે એની અંદર કલબલાટ કરવાવાળું કોઈ વ્યક્તિ નથી. કલબલાટ કરવાવાળું જ્યારે કોઈ વ્યક્તિ ન હોય ત્યારે નીરવ શાંતિની અંદર અલી ડોસો કોચમેન એ પોસ્ટ ઓફિસના બારણાની સામે જોયા કરે છે, ટગર ટગર એની સામે જોવે છે. અને ત્યારે એની અંદરના મનસપટલમાં, એની હૃદયની અંદર એમની દીકરીની જે પ્રતિકૃતિ હતી, એમની દીકરીની પ્રતિકૃતિને સામે નિહાળે છે. અને કદાચ એવું અંદરો અંદર મનમાં ને મનમાં કહેતા હશે કે હે બેટા, હે દીકરી, આજે તારા લગ્નના 5-5 વર્ષના વાણા વાયા, છતાં પણ તારા એક પણ પ્રકારના સમાચાર મારા સુધી નથી પહોંચ્યા. તો એક બાપ તરીકે મારા હૃદયની અંદર પીડા શું થતી હશે? આ પીડાને તું સમજતી નહીં હોય. આવી વ્યથા, આવી લાગણી અને આવા મનની અંદર વિચારો સાથે એ અલી ડોસો કોચમેન છે એ પણ ત્યાંથી ધીમે 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 કરતો પોતાના ઘર તરફ છે એ પ્રયાણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવી દીકરી અને બાપની વ્યથા, આ દીકરી અને બાપનો વિરહ કયો, પ્રેમ કયો, સ્નેહ કયો, આ બંધન છે એ બંધનની અંદર એ બંને વ્યક્તિ બંધાયેલા હતા એટલા માટે થઈ, અને આવા પ્રકારની લાગણી એના બાપના હૃદયની અંદર સ્ફુરિત થતી હોય છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી આપણે આગળ વધશું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.